स्टूडेंट गुड मॉर्निंग। आगळना वीडियो में आपणे केटला बधा अल्फाबेट शीखी गया याद हशे ने तमने पण। फरी पाछा आपणे ए एक वक्त अल्फाबेट बोली लईए अने जोईए कया कया अल्फाबेट शीखी गया। तो ए फोर एप्पल, बी फोर बॉल, सी फोर केट, डी फोर डॉग, ई फोर एलिफंट, एफ फोर फिश, जी फोर गन, एच फोर हॉर्स, आई फोर आइसक्रीम एंड जे फोर जग अथवा तो जोकर। हवे आपणे आज एक नवो अल्फाबेट शीखवानो छे। कयो अल्फाबेट? तो के अल्फाबेट। के फोर काइट अने के फोर की। काइट एटले शुं थाय? पतंग। अने की एटले चावी। तो चलो आज आपणे एक नवो अल्फाबेट जोईए, के फोर काइट एंड के फोर की। तो पहला आपणे बधा अल्फाबेटनी जेम डॉट्स ने घूटी अने जोड़ी के अल्फाबेट तैयार करवानो छे। तमारे पण मारी साथे तमारी स्वापोथीमां के अल्फाबेट शीखवानो छे। साव ईजी छे, आपणे बधा वर्णાકો જોઈ લીધા છે, તેમાંથી જ કે અલ્ફાબેટ થશે। તો ચલો જોઈએ કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી। પહેલા આપણે ડોટ્સને જોડી અને ગૂંટવાનું છે કે, ત્યાર પછી ડોટ્સને જોડી અને કે શીખવાનું અને બધા ખાલી બોક્સમાં કે કરવાનો છે। તો ચલો જોઈએ, તમારે પણ મારી સાથે ડોટ્સને જોડી અને કે અલ્ફાબેટને ગૂંટતું જવાનું છે અને બોલતું જવાનું છે। પહેલાં કઈ રીતે આવશે? ઊભી લાઈન અને બે ત્રાસી લાઈન, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ। તો તમારે પણ મારી સાથે લખતું પણ જવાનું છે અને બોલતું પણ જવાનું છે અને સરસ ગૂંટતું જવાનું છે। કે ફોર કાઇટ, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી। ફરી પાછા જોઈએ, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી। ફરી પાછું જોઈએ, ડોટ્સને જોડતું જવાનું અને ઘૂંટતું જવાનું, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી। તમારે પણ મારી સાથે આવી રીતે કે ઘૂંટવાનો છે। પહેલાં ઊભી લાઈનને ઘૂંટવાની, ત્યાર પછી ત્રાસી લાઈન, એક ઉપરની તરફ અને બીજી નીચેની તરફ। ફરી પાછું જોઈએ, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી। તમારે પણ આવી રીતે ઘૂંટતું જવાનું છે, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી। કઈ રીતે કરવાનું? ઊભી લાઈન અને ત્રાસી લાઈન આપણે શીખી ગયા, એના ઉપરથી જ આપણે કે અલ્ફાબેટ થશે। પહેલાં ઊભી લાઈન અને ત્રાસી લાઈન, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ। કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી। ફરી પાછું જોઈએ, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી, કી એટલે ચાવી અને કાઇટ એટલે પતંગ। કે ફોર કી એન્ડ કે ફોર કાઇટ। તો આપણે ડોટ્સને જોડી અને કે શીખી લીધો, ઘૂંટી લીધો, ત્યાર પછી આપણે ફક્ત ડોટ્સ આપેલા છે તેને આપણે જોડી અને કેને બનાવવાનો છે। તો પહેલાં આ બે ડોટ્સને જોડીએ એટલે આપણી ઊભી લાઈન તૈયાર થશે અને મિડલ લાઈનમાંથી ઉપરની તરફ ત્રાસી લાઈન અને નીચેની તરફ ત્રાસી લાઈન, ડોટ્સને જોડો એટલે કયો અલ્ફાબેટ તૈયાર થયો? કે અલ્ફાબેટ। એવી જ રીતે આ ડોટ્સને પણ જોડવાનું છે, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી, ઊભી લાઈન અને ત્રાસી લાઈન। ફરી પાછું જોઈએ, કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી। કાઇટ એટલે શું થાય? પતંગ એન્ડ કી એટલે ચાવી। ફરી પાછું હજી એક વખત જોઈએ, કઈ રીતે ડોટ્સ આપેલા છે? તો એના ઉપરથી આપણે કે બનાવવાનું છે। તો આ બે ડોટ્સને જોડીએ એટલે ઊભી લાઈન થશે, ફરી પાછું ઉપરની તરફ ડોટ્સને જોડવાનો અને નીચેની તરફ ડોટ્સને જોડવાનો એટલે આપણો કે અલ્ફાબેટ તૈયાર થાય છે। હવે આપણે કેવી રીતે કરવાનું છે? તો બધા જ ખાલી બોક્સ આપેલા છે તેમાં આપણે ડોટ્સ વગર જાતે કે અલ્ફાબેટ શીખવાનો
છે તો કે આલ્ફાબેટ પહેલી બે જ લાઇનમાં લખવાનો છે, ત્રીજી લાઇનનો યુઝ કરવાનો નથી. તો જોઈએ આપણે પહેલી બે લાઇનમાં કે કરવાનો છે, ઊભી લાઇન અને ત્રાસી લાઇન ઉપરની તરફ અને ત્રાસી લાઇન નીચેની તરફ, એટલે કે આલ્ફાબેટ તૈયાર થાય છે. ત્રીજી લાઇનમાં ઉપયોગ કરવાનો નથી. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. તમારે પણ મારી સાથે તમારી સ્વાપોથીમાં આવી રીતે ખાલી બોક્સમાં કે કરવાનો છે. પહેલી બે જ લાઇનનો ઉપયોગ કરવાનો છે, કેમ કે પહેલી એબીસીડી હંમેશા પહેલી બે જ લાઇનમાં લખાય. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. કે ફોર કિંગ પણ થાય. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. તો સાવ ઇઝી છે. પહેલાં ઊભી લાઇન કરવાની અને ત્રાસી લાઇન કરવાની. કઈ રીતે ત્રાસી લાઇન? તો પહેલાં ઉપરની તરફ અને પછી નીચેની તરફ. તો અહીંયા આપણો કે આલ્ફાબેટ તૈયાર થાય છે. ફરી પાછી એક લાઇન જોઈએ આપણે. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. ઊભી લાઇન અને ત્રાસી લાઇન ઉપરની તરફ એન્ડ નીચેની તરફ, એટલે આપણો કે આલ્ફાબેટ તૈયાર થાય છે. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. કઈ રીતે જોયું આપણે? તો પહેલી બે જ લાઇનનો ઉપયોગ કરવાનો છે. કેપિટલ લેટર હંમેશા પહેલી બે જ લાઇનમાં આવે, ત્રીજી લાઇનનો ઉપયોગ કરવાનો નથી. તો ફરી પાછું એક વખત જોઈએ. પહેલાં ઊભી લાઇન પછી ત્રાસી લાઇન કરવાની છે. કઈ રીતે? તો પહેલાં ઉપરની તરફ ત્રાસી લાઇન અને ત્યાર પછી નીચેની તરફ ત્રાસી લાઇન, એટલે આપણો અહીંયા કે આલ્ફાબેટ તૈયાર થાય છે. કઈ રીતે જોયું? તો ડોટ્સને જોડી અને ઘૂંટીને કે આલ્ફાબેટ જોયો, ત્યાર પછી ડોટ્સ આપેલા હતા તેમાંથી આપણે ફક્ત ડોટ્સને જોડી અને કે જોયો, અને ત્યાર પછી ખાલી બોક્સની અંદર કે આલ્ફાબેટ કેવી રીતે જાતે કરવો તે જોયું. તો કઈ રીતે આપણે જોયું? તો પહેલાં ઊભી લાઇન કરવાની, ત્યાર પછી ત્રાસી લાઇન કરવાની. પહેલી ત્રાસી લાઇન ઉપરની તરફ અને બીજી ત્રાસી લાઇન નીચેની તરફ, એટલે આપણો કે આલ્ફાબેટ રેડી થાય છે. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. કાઇટ એટલે પતંગ એન્ડ કી એટલે ચાવી. હવે બીજો પ્રશ્ન આપેલો છે. કેની ફરતું રાઉન્ડ કરો. જેમ આપણે આગળના દરેક આલ્ફાબેટમાં આલ્ફાબેટ ગોતી અને રાઉન્ડ કરતાં શીખી ગયા, એવી જ રીતે આપણે આમાં પણ કે આલ્ફાબેટ શોધી અને તેની ફરતે રાઉન્ડ કરવાનો છે. જે આલ્ફાબેટ ઉપર આપણે શીખી ગયા હોય તેના જેવો જ આલ્ફાબેટ અહીંયા શોધી અને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો આજે આપણે કયો આલ્ફાબેટ શીખ્યા? કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. તો અહીંયા બધા લેટરમાં આપણે કે આલ્ફાબેટ શોધવાનું છે. તો પહેલાં આપણે અહીંયા ઉદાહરણ તરીકે આપેલો છે, હવે આપણે બાજુના લેટર્સ જોવાના અને તેના ઉપરથી આપણે કે શોધી અને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા ક્યાં છે કે? તો પહેલાં જ આપેલો છે, તો તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે અને બોલતું જવાનું છે. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. એવી જ રીતે આપણે આમાં જોઈએ, બીજા વર્ડમાં જોઈએ, તો ત્યાં પણ કે શોધવાનું છે. તો અહીંયા કે આપેલો છે ને, તો આપણે તેની ફરતે રાઉન્ડ કરીએ. કે ફોર કાઇટ. એવી જ રીતે ફરી પાછું ગોતીએ, તો આમાં ક્યાં છે કે? તો અહીંયા આપેલો છે કે. તમને પણ દેખાતો જ હશે, ઉપર જે આલ્ફાબેટ આપણે શીખી ગયા હોય એવો જ આલ્ફાબેટ શોધી અને તેની ફરતે આપણે રાઉન્ડ કરતા જવાનું છે. તો કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. ફરી પાછું અહીંયા જોઈએ. કે ફોર કાઇટ. ત્યાર પછી જોઈએ. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. કયો આલ્ફાબેટ જોયો આજે આપણે? કે આલ્ફાબેટ. તો કે આલ્ફાબેટને શોધવાનું અને તેની ફરતે રાઉન્ડ કરવાનું. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. ફરી પાછું જોઈએ, ક્યાં છે કે? તો અહીંયા. તો કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. કાઇટ એટલે શું થાય? પતંગ. એન્ડ કી એટલે શું થાય? ચાવી. ફરી પાછું આપણે હજી એક વખત જોઈ લઈએ આલ્ફાબેટ, કે આલ્ફાબેટ. કે ફોર કાઇટ એન્ડ કે ફોર કી. પહેલાં આપણે ડોટ્સને જોડ્યા અને એમાં
ઘૂંટી નાખ્યા બધા આલ્ફાબેટ, ત્યાર પછી આપણે ડોટ્સને જોડી અને કે આલ્ફાબેટને કેવી રીતે કરવું તે શીખી ગયા, અને ત્યાર પછી બધા જ ખાલી બોક્સની અંદર કે આલ્ફાબેટ જાતે ડોટ્સ વગર કેવી રીતે કરવું તે જોયું. ત્યાર પછી આપણે કેની ફરતું રાઉન્ડ કરો તે શીખી ગયા. ટૂંકમાં આપણે જે આલ્ફાબેટ શીખી ગયા હોય એવો જ આલ્ફાબેટ શોધી અને તેની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો આજે આપણે કયો આલ્ફાબેટ શીખ્યા? કે આલ્ફાબેટ. તો ફરી પાછા આપણે એક વખત બધા આલ્ફાબેટને રિપીટ કરીએ. એ ટુ કે આલ્ફાબેટ. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોલ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફેન, જી ફોર ગન, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસક્રીમ, જે ફોર જોકર, અને લાસ્ટ કે ફોર કાઈટ, યા તો કે ફોર કી. તો આપણે એ ટુ કે આલ્ફાબેટ શીખી ગયા. તમારે પણ તમારી સ્વાપોથીમાં આજનો નવો આલ્ફાબેટ કે અને આગળના બધા જ આલ્ફાબેટ સરસ રીતે શીખવાના છે અને બોલવાના છે.